वडोदरा शहेरनी एसएससी होस्पिटलना 10 થી 12 ડોક્ટર્સ તેમજ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા 25 થી 27 નર્સને કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। શુક્રવારે એસએસજી હોસ્પિટલમાં 10 થી 12 જેટલા ડોક્ટર તેમજ કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા 25 થી 27 જેટલા નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા હતા। આ અંગે માહિતી આપતા એસએસજી હોસ્પિટલ કોવિડ વોર્ડના ડોક્ટર બેલીમે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી રોજ બરોજ 2 થી 3 તેમ મળી આજ દિન સુધીમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવનાર અને ફરજ બજાવી ચૂકેલા 25 થી 27 જેટલા નર્સિંગ સ્ટાફના કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે। તેમની સાથે 10 થી 12 ડોક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છે। હાલ તેઓ હોમ આઇસોલેટેડ છે, જેઓની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું। 25 જેટલા નર્સિંગ નોડલ નર્સિંગ સ્પેશિયાલિસ્ટને કોરોના પોઝિટિવ આવ્યો છે, એટલે એ કંઈ એક સાથે નથી પોઝિટિવ આવ્યો, એ તો છેલ્લા 10 થી 12 દિવસમાં ડે બાય ડે, શરૂઆતમાં 4-5ને આવ્યો, પછી 4-5ને આવ્યો, 3-4ને પોઝિટિવ આવ્યો, અને જે 10 દિવસના 4-5ને પોઝિટિવ એ સારા પણ થઈ ગયા, પાછા ડ્યુટી પણ લાગી ગયા છે। એટલે એવું કહી શકાય કે ડે બાય ડે જે છેલ્લા 15 દિવસમાં 25 થી 30 લોકોને પોઝિટિવ આવ્યો છે, અને અને ઓલમોસ્ટ બધા જ હોમ ક્વોરન્ટાઇન ઉપર છે, અને બધાને કોઈ સ્પેશિયલ કંઈ દાખલ કરવાની એવું કંઈ જરૂર નથી પડી। ડૉક્ટરો હમણાં છેલ્લા 15 દિવસમાં એવું કહી શકાય લગભગ 10 થી 12 ડૉક્ટરો પોઝિટિવ આવ્યા છે, અને ડૉક્ટરોને જનરલી એવા કોઈ સિરિયસ સિમ્ટોમો નથી આવ્યા। આજકાલ ઘણીવાર એવું થાય છે કે માઇલ્ડ સિમ્ટોમાં આજકાલ રેપિડ પોઝિટિવ આવતા હોય છે, પણ એકવાર પોઝિટિવ આવે એટલે એઝ પર સરકારની ગાઈડલાઇન મુજબ આપણે એમને હોમ આઇસોલેશન એટલે ઘરે સારવાર રાખવા માટે ની બધાને પરમિશન આપી છે, અને બધા સડનલી સારા થઈને પાછા ડ્યુટી પર પણ લાગી જાય છે। અને તમારા માધ્યમ દ્વારા બીજો એક હું એક મેસેજ આપવા જાહેર જનતાને માગીશ કે અત્યારે એસએસજી કોઈ કે ગોત્રી હોસ્પિટલમાં હોય કે નાના નાના લક્ષણો માટે અહીંયા ભીડ કરવાની જરૂર નથી। તમે આજુબાજુમાં જે કોઈ અર્બન હેલ્થ સેન્ટર હોય, આજુબાજુના કંઈ નાના મોટા ડૉક્ટર હોય, સામાન્ય શરદી, સામાન્ય ખાંસી કે સામાન્ય હાથ પગનો દુખાવો હોય તો એની 5 થી 7 દિવસ દવા લઈ ઘરે ઓટોમેટિક સારું થઈ જ જાય છે લોકોને। એટલે ખોટા ખોટા અહીંયા ભાગીને આવીને લાઈનો કરે અને રેપિડ ટેસ્ટ માટે કરે એટલી બધી જરૂરી નથી। તમે ઘણા ખરા અહીંયા પેશન્ટ અહીંયા ઓપીડીમાં આવે છે એમાં 40-50 લોકો એવા હોય છે કે અમારી એક્સપર્ટ ડૉક્ટરની ટીમ હોય છે અહીંયા, એ લોકો તો એમને ખાલી એડવાઇસ સામાન્ય દવા લખીને જ ઘરે મોકલી આપતા હોય છે, એને તો રેપિડ ટેસ્ટની પણ જરૂર નથી હોતી। એટલે હું બીજી વાર આ માધ્યમ દ્વારા કહીશ કે નાના નાના લક્ષણો માટે કોઈ ભાગમભાગ કરો નહીં રેપિડ ટેસ્ટ માટે કે આરટીપીસીઆર માટે। તમારી આજુબાજુ ઘણા નાના મોટા દવાખાના હોય છે, તમારી આજુબાજુ અર્બન હેલ્થ સેન્ટર હોય છે, કોર્પોરેશનના પીએચસી હોય છે, સીએચસી હોય છે, ત્યાં નાની મોટી દવા લઈ લે અને 5-7 દિવસમાં યંગ હેલ્ધી લોકોને સારું થઈ જ જાય છે। ઓલ્ડ એજ હોય કે જેને કોમોર્બિડિટી હોય એને લક્ષણો લાગે તો એ આવે તો બરાબર રિઝનેબલ છે કે એમને થોડુંક વધારે ઓક્સિજન કોમ્પ્રોમાઇઝ થવાના ચાન્સ રહેતા હોય છે, એટલે એમને આવીને ચેક કરાવવું જરૂરી છે।